हेलो, नमस्ते विद्यार्थी मित्रों. હું જાનાલાસ નાવાસ દેવી YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 નો વિષય આસપાસ જેમાં આપણે પાઠ 25 મો પાઠનું નામ છે મારો જિલ્લો. તો આની પહેલા આપણે જોયું કે દેશ અને પરદેશ. તો હવે આપણે જોઈએ છીએ મારો જિલ્લો. તો કે જિલ્લો એટલે શું? તો કે આપણી આજુબાજુ આપણું જે મેઈન તાલુકો છે એ બરાબર, એમાં ઘણા બધા જિલ્લાઓ છે એ આવેલા હોય છે. એટલે પેલા ગામ, પેલા દેશ, શહેર, ગામ, જિલ્લા અને તાલુકા. તો આવી રીતે આપણો આખો દેશમાં બધા અલગ અલગ વિસ્તારો આવેલા છે. તો કે મારો જિલ્લો, તો કે મારા જિલ્લાની અંદર કયા કયા ગામો છે અને કયા ગામમાં કઈ વસ્તુ શું થાય છે, ત્યાંનું કેવી બધી વસ્તુઓ છે એ જાણીતી છે, એ બધા વિશે આમાં આપણને વાત કરવામાં આવી છે. તો કે મારો જિલ્લો, તો કે મારા જિલ્લામાં આપણે આપણો જિલ્લો કયો છે, આપણો જિલ્લો કયો છે? તો કે રાજકોટ. બરાબર, મારો જિલ્લો કયો? રાજકોટ. તમે જ્યાં રહેતા હોય એ તમારો જિલ્લો. તો પછી ત્યાં આગળ એ જિલ્લાની અંદર નાના નાના ઘણા બધા તાલુકાઓ આવેલા હોય છે. તો એ બધા તાલુકામાં અમુક અમુક પોતાની એક આગવી ઓળખ હોય છે. તો આ બધા છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને પોતાના જિલ્લાની વાતચીત કરે છે કે ભાઈ હું છું તો હું આ જિલ્લાનો છું, તો મારા ગામમાં આજુબાજુમાં આ વસ્તુ બને છે, મેળો ભરાય છે, ત્યાં આગળ આ પર્વત છે, ત્યાં આગળ આ વસ્તુ છે એ જોવાલાયક છે. તો આ બધા બાળકો છે ભેગા થઈ અને પોતાના જિલ્લાની વાત કરે છે. તો હવે શું વાત કરે છે આપણે આમાં જોઈએ. ગુજરાત રાજ્ય દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરે છે. તેમાં ભાગ લઈ પોતાની આવડતને બતાવવા માટે સૌ કોઈ આવે છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આવે છે. આ વર્ષે આ કાર્યક્રમ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો, જેમાં ભાગ લેવા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા. આજે બધા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે ધોરણ 4 પાસે આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં એકઠા થયા હતા. બગીચામાં સૌ ભેગા થઈને વાતે વળીએ હતા. શિક્ષકો પોતાના અનુભવોની આપલે કરતા હતા, જ્યારે વિદ્યાર્થીઓ પોતાના જિલ્લાની વાત કરતા હતા. હવે શું થાય? અમે તમે કીધું ને કે એક ખેલ મહાકુંભનું આયોજન કર્યું છે, જ્યાં આગળ આ બધા લોકો, ગામે ગામના લોકો છે એ બધા ત્યાં ભેગા થયા છે અને ત્યાંથી એ લોકો બધા એક જગ્યાએ ગાર્ડન છે ત્યાં બેઠા છે અને વાતમાં વાત નીકળી એટલે શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે એ પોતાના વિચારોની આપલે કરે છે. ત્યારે વિદ્યાર્થીઓ છે એ પોતાના જિલ્લાની વાત કરે છે. તો હવે સૌથી પહેલા શું વાત થઈ? તો કે વાતની શરૂઆત કરતા વિશ્વા બોલી. કોણે કીધું? તો કે વિશ્વાએ. વિશ્વાએ કીધું કે હું કચ્છ જિલ્લામાંથી આવું છું, મારો જિલ્લા મથક ભુજ છે. અમારા જિલ્લામાં કુલ 10 તાલુકાઓ છે. ગુજરાતના જિલ્લાઓમાંથી કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે, જ્યારે ભારતના રાજ્યના રાજ્યને પણ અમારું રણ અડે છે. ગુજરાતમાં મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓ પણ અમારા પડોશી છે. હવે વિશ્વાસ શું કહે છે કે હું કચ્છમાંથી આવું છું અને કે કચ્છ જિલ્લો છે એની જે સરહદ છે એ પાકિસ્તાનને અડે છે અને સરહદ ધરાવે છે અને રાજસ્થાન રાજ્યને પણ એમની જે સરહદ છે એ અડે છે. હવે તમે ક્યારે કચ્છમાં જાઓ તો તમે ઘણી વાંચો છો ત્યાં નળ સરોવર જાશો, આપણે નારાયણ સરોવર, તો ત્યાં આગળ નારાયણ સરોવર થી સેજ દૂર જાય એટલે પાકિસ્તાનની સરહદ છે એ આપણને બતાય છે. એટલે આપણું છેલ્લું છે એ કચ્છ છે, એ જે પાકિસ્તાનની એની સરહદ છે એ અડે છે અને આ બાજુ રાજસ્થાનને પણ અડે છે. એટલે એ કે છે કે એ સુરેન્દ્ર, ગુજરાતના મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ જે છે એ પણ અમારા રાજ્યને અડતા પડોશીના દેશો છે. ત્યાર પછી આ સાંભળીને થોમસ બોલી ઉઠ્યો, મારો જિલ્લો તો ડાંગ છે. મારો જિલ્લો વિસ્તારની રીતે જોઈએ તો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે. તેનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 17,604 ચોરસ કિલોમીટરમાં છે. તે સૌથી ઓછું વસ્તી ધરાવતો જિલ્લો છે, પણ તેની વસ્તી 2,26,779 છે. ગુજરાતમાં આવેલા જંગલોનો સૌથી મોટા ભાગ 58.5% મારા જિલ્લામાં આવેલો છે. હવે ડાંગ જિલ્લો છે ત્યાં આગળ વધારે પડતા જંગલો જોવા મળે છે અને ડાંગ જિલ્લા વિસ્તારની દ્રષ્ટિએ તે મોટો છે, પણ વસ્તીની દ્રષ્ટિએ તે ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે.
ત્યાર પછી અમદાવાદ જિલ્લામાં રહેતી પરવીન બોલી સાબરમતી નદીને કિનારે મારું અમદાવાદ શહેર વસેલું છે. મારા જિલ્લામાં સાક્ષરતાનો દર 86.65% છે. મારા જિલ્લામાં સીધી સૈયદની જાળી અને કાંકરિયા તળાવ, સાબરમતી રિવરફ્રન્ટ અને ગાંધી આશ્રમ જોવા લાયક સ્થળો આવેલા છે. ત્યાર પછી તે બોલે છે કે અમારે હું છું અમદાવાદથી આવી છું અને મારા શહેરમાં રિવરફ્રન્ટ, સાબરમતી નદી, ગાંધી આશ્રમ વગેરે ઘણા બધા જોવા લાયકો સ્થળ પણ છે. ત્યાર પછી મૈત્રી બોલે છે કે હું જૂનાગઢ જિલ્લામાંથી આવું છું. જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વતનું દત્તાત્રેય ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગણાય છે. ઊંચો ગઢ ગિરનાર વાંદરથી વાતું કરે એ તો તમે સાંભળ્યું જ હશે. મૈત્રીએ જ્યોતિની સામે જોયું એટલે જ્યોતિ બોલી, અમારા જિલ્લામાં પણ ઘણા અને ખાલી જગ્યા પર્વતો આવેલા છે. આપણે ગુજરાતનો સૌથી મોટા મોટો પર્વત કયો છે? તો કે ગિરનાર, જે ગઢ ગિરનાર તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યાં દત્તાત્રેય ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગણાય છે. એટલે ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો કે ગિરનાર. ત્યાર પછી ગાંધીનગર જિલ્લાના ભાવિને કહ્યું, મારા જિલ્લામાં અક્ષરધામ, મહુડી અને ધાળેશ્વર મહાદેવ જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે. તન્વી વચ્ચે બોલી, હું મહેસાણા જિલ્લાની છું. મારા જિલ્લામાં મોટેરા અને વડનગર જેવા ઐતિહાસિક સ્થળો પણ આવેલા છે. મોટેરા સૂર્ય મંદિર તેમજ વડનગરનું કીર્તિ તોરણ જાણીતા છે. હવે આના વિશે તો તમે બધા પણ જાણીતા છો. આપણે ગાંધીનગરમાં જે અક્ષર મંદિર આવેલું છે એ બધાએ આમાંથી ઘણા બધાએ જોયેલું હોય છે. તો અક્ષરધામ છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો કે ગાંધીનગર જિલ્લામાં આવેલું છે, બરાબર. અને કીર્તિ તોરણ, વડનગર નું કીર્તિ તોરણ છે એ અને સૂર્ય મંદિર તો એ ક્યાં જિલ્લામાં છે? તો કે મોઢેરા, મહેસાણા જિલ્લાની મોઢેરામાં, બરાબર. ક્યાં આગળ આવેલું છે? તો કે મહેસાણામાં. અને જે અક્ષર મંદિર છે એ ગાંધીનગર જિલ્લામાં આવેલું છે, બરાબર. ત્યાર પછી કોઈ બોલે તે પેલા કૃષ્ણ બોલી, મારો જિલ્લો નર્મદા. મારા જિલ્લામાં આવેલા નવા ગામ મુકામે નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધથી રચાયેલું સરોવરનું નામ સરદાર સરોવર રાખવામાં આવ્યું છે અને ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે જે કૃષ્ણ છે એ કહે છે કે મારો જિલ્લો કયો છે? તો કે નર્મદા છે એ મારો જિલ્લો છે. અને ત્યાં આગળ જે સરદાર સરોવર છે, નર્મદા નદી પર સરદાર સરોવર નામનો એક ડેમ બાંધવામાં આવ્યો છે અને સ્ટેચ્યુ સરદાર સરોવરનું સ્ટેચ્યુ પણ બનાવવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાંથી આવેલી ધનરાજે કહ્યું કે મારા જિલ્લાના અમીરગઢ તાલુકામાં જેસુર રેંજ અભયારણ્ય અને પાલનપુર તાલુકામાં બાલારામ અભયારણ્ય આવેલું છે. જેસુર રેંજ અભયારણ્ય જાણીતું છે રેંજ નીલગાય, દીપડા અને સાહુડી વગેરે, જ્યારે બાલારામ અભયારણ્યમાં રેંજ અને નીલગાય જોવા મળે છે. તો બનાસકાંઠા જિલ્લામાં પણ આવા ઘણા બધા જિલ્લાઓ છે, અમીરગઢ તાલુકો છે, એમાં જેસુર નામના જેસુર રેંજ અભયારણ્ય પણ ત્યાં છે. ક્યારેય તમે જાઓ તો જોજો. ત્યાર પછી હરભજન બોલવા તૈયાર હતું. તેણે કહ્યું, હું સુરેન્દ્રનગર જિલ્લાનો વતની છું. મારા જિલ્લામાં આવેલા તરણેતર ગામમાં ભરાતો મેળો ભારતના તરણેતરના મેળા તરીકે ખૂબ જ જાણીતો છે અને ભરત ભરેલી છત્રીઓ સાથે મેળામાં ફરતા યુવક યુવતીઓ મેળાને માણતા હોય છે. જે આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો તરણેતર ગામ છે ત્યાંનો તરણેતર મેળો છે એ લોકવિખ્યાત છે, એ ખૂબ જ જાણીતો છે. પછી ત્યાર પછી કહે છે કે પંચમહાલ જિલ્લાના દેવેન્દ્રએ લખ્યું, મારા જિલ્લામાં મકાઈનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. આ ઉપરાંત ઘઉં, ડાંગર, ગળફો, મગફળી અને તમાકુ જેવા પાકો પણ લેવામાં આવે છે. દીપિકા બોલી, હું પોરબંદર જિલ્લામાંથી આવું છું અને મારા જિલ્લામાં સિમેન્ટ અને રંગ રસાયણનો ખૂબ જ વિકાસ થયેલો છે, બરાબર. તો હવે આપણે પાછળના છેલ્લા પેજ પર જોજો તો ત્યાં આગળ તમને પ્રશ્ન જવાબ આપેલા છે. તો એમાં પ્રશ્ન જવાબ છે એ તમારે તમારી જાતે કરવાનો છે. તો હું તમને પ્રશ્ન છે એ અત્યારે બોલી અને સાથે જવાબ કહી દઉં છું. તો તમારે તમારી પાકી બુકમાં જાતે લખવાના રહેશે. તો હવે એમાં પહેલો પ્રશ્ન છે કે તમારા જિલ્લાનો નકશો મેળવી અને તેમાં આવેલા તાલુકાની યાદી બનાવો. તો અત્યારે તમારા ઘરે કોઈ પાસે નકશો ન હોય તો તમારો જે ફોન હોય છે એમાં તમને નકશો બતાવશે. એ નકશામાં જોજો અને તેમાં તમારો જે તાલુકો છે, તમારો જિલ્લો છે, પેલા
ઈ ગોપ છો, તમારો જિલ્લો કયો છે? તો કે રાજકોટ છે, ભાવનગર છે, અમદાવાદ છે, બરાબર છે. એમાંથી તમારે એના તાલુકાની યાદી બનાવવાની છે, બરાબર. રાજકોટ છે તો એના તાલુકાઓ નાના નાના ઘણા બધા છે, તો એની એક આખી યાદી બનાવવાની છે. બહુ જ સરસ મજાનો પાઠ છે, જો તમે ધ્યાનથી કરશો તો તમને મજા આવશે. તો સૌથી પહેલા તમારે તમારા તાલુકાની યાદી બનાવવાની છે. માનો કે તમે કયા જિલ્લામાં રહો છો, તો કે રાજકોટ. રાજકોટ તો એમાં નાના નાના કયા કયા આવે, તો કે જેતપુર, ગોંડલ, બરાબર ને, સાપર, વેરાવળ, ઘણા બધા જિલ્લાઓ છે, બરાબર. ઘણા બધા તાલુકાઓ આવેલા છે. પછી છે બીજો પ્રશ્ન છે કે તમારા જિલ્લામાં થતા વૃક્ષ અને પાકની યાદી બનાવો. તો હવે તમારા જિલ્લામાં કયા કયા વૃક્ષ થાય છે, તો આપણે અહીંયા જોઈએ છે તો ઘણા બધા વૃક્ષો થાય છે, બરાબર ને. કયા કયા વૃક્ષ થાય છે, વૃક્ષની યાદી બનાવવાની છે અને પાકની યાદી બનાવવાની, બરાબર. તો ગોંડલ છે તો ત્યાં પેલા આપણે સૌથી પહેલા વૃક્ષ નું જોઈ લઈએ. તો ઘણા બધા, તો કે આંબો, લીમડો, બરાબર, પછી વડલો, પીપળો, આ બધા વૃક્ષો છે. તો ત્યાર પછી પાક કયા કયા આવે છે, તો કે ઘઉં, કપાસ, બાજરી, મરચું, મરચાની પણ થાય છે ને આપણે, બરાબર. તો આ બધા છે શું છે, તો કે પાકો છે. તો ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન કે વર્ષ 2000 ની વસ્તી ગણતરી પ્રમાણે તમારો જિલ્લો રાજ્યમાં કેટલામાં કેટલાનું સ્થાન ધરાવે છે. તમારા જિલ્લાથી વધુ વસ્તી ધરાવતો અને ઓછી વસ્તી ધરાવતા જિલ્લાની યાદી બનાવો, બરાબર. તો હવે આમાં તમારે તમારી જાતે અટકળે લખવાનું છે, બરાબર. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે તમારો જિલ્લો રાજ્યમાં કેટલાનું સ્થાન હશે, તો આમાં તમે તમારી જાતે લખી શકો છો. વધુ અને ઓછી બે નું લખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એકમમાં દર્શાવ્યા સિવાયના જોવાલાયક સ્થળની યાદી બનાવો, બરાબર. હવે એકમમાં દર્શાવ્યા આપણે આ પાઠમાં નથી જોયા, પણ આપણે એને લખવાના છે. તો આપણે જોઈએ તો આપણી આજુબાજુમાં ઘણા બધા એવા જોવાલાયક સ્થળ છે, બરાબર. કયા, તો કે ચોટીલા, પછી આપણે ચોટીલા પછી અહીંયા પણ બહુ બન્યું છે, તમારા જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થાનો અને ઐતિહાસિક સ્થળોની ચિત્રાત્મક માહિતીનો ચાર્ટ તૈયાર કરવાનો છે. તો જો હવે તમને આમાં મેં તમને કીધું એમ ચોટીલા નું મંદિર છે, તો એનો કોઈ તમારી પાસે ફોટો અથવા તો કઈ એવું કઈ ચિત્ર હોય તો એ બનાવી અને તમે તમારી લગભગમાં કરી શકો છો. અને ત્યાર પછી છે કે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભરાતા અન્ય મેળાઓમાં સ્થાન અને તેની વિશેષતાઓ અંગેની માહિતી મેળવી અને ચાર્ટ તૈયાર કરવાનો છે. તો આમાં પણ તમારે તમારી રીતે ચાર્ટ તૈયાર કરવાનો છે. તો આમાં તમે શું કરી શકો છો, તો આમાં તમને માર્કેલું છે કે સુરેન્દ્રનગર જિલ્લાનો તરણેતરનો મેળો, બરાબર. તો આમાં તમારે પાઠ્ય પુસ્તકમાં એનું ચિત્ર પણ આપેલું છે, તો ઈ દર્શાવી શકીએ છીએ. અને જુનાગઢનો ભવનાથનો જે શિવરાત્રીના દિવસે મેળો ભરાય છે એ પણ આમાં આપણે દર્શાવી શકીએ છીએ, બરાબર. પછી છે કે તમારા જિલ્લામાં વિકસેલા ઉદ્યોગો અને તેમાં વપરાતા કાચા માલની વિગતો એકત્રિત કરો. તો હવે આપણા જિલ્લામાં જે વિકાસ વિકસિત હોય છે સૌથી વધારે, તો કે આપણે અહીંયા ઇન્ડસ્ટ્રી રહેલો કારખાના બધા વધુ જોવા મળે છે, બરાબર. કયો ઉદ્યોગ વિકસેલો છે એના વિશે લખવાનું છે. પછી છે કે જિલ્લા પંચાયત અને તેના કાર્ય વિશે તમારા શિક્ષક પાસેથી માહિતી મેળવો, તો એ આપણે નથી કરવાનું. ત્યાર પછી છે તમારા જિલ્લાનો નકશો મેળવી તેમાં નીચેની વિગતો દર્શાવવાની છે. હવે આ તમે તમારે જિલ્લો તમે કયા જિલ્લાનું કહેવું છે એનો આખો નકશો મેળવવાનો છે. ત્યાર પછી એમાં જોવાલાયક સ્થળ દેખાડવાના છે, ધાર્મિક સ્થળ દેખાડવાના છે, ઐતિહાસિક સ્થળ અને અભયારણ્ય અને મેળાઓ કઈ કઈ રીતે ક્યાં ઉજવાય છે એના વિશે લખવાનું છે, બરાબર. પછી છેલ્લો પ્રશ્ન છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે તમારા શિક્ષક પાસેથી વધુ માહિતી મેળવો. તો આ પણ આપણો પ્રશ્ન તમને આવડે એવો તમે લખજો, બરાબર. તો અહીંયા આપણે આ દ્વિતીય સત્રનો કોર્સ પણ
કમ્પ્લીટ થઈ છે. તો થેન્ક યુ.